नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा मने महदी स्कूल द्वारा आयोजित ऑनलाइन टीचिंग में हार्दिक स्वागत छे। बराबर छे, हाल में आपणे छे ई खूब सरस मजानो अभ्यास कार्य करी रह्या छे के जे छे ऑनलाइन टीचिंग। बराबर छे, आ ऑनलाइन टीचिंग तमे खूब सरस मजानुं घरे रहीने हालमां करी रह्या छो। ए माटे बधा ज विद्यार्थीओने खूब खूब शुभेच्छा साथे आभार। चालो विद्यार्थी मित्रों, हवे आपणे याद करीए के आजे आपणे आपणा धोरण 4 विषय गुजरातीनी अंदर शुं कार्य करीशुं। बराबर छे, તો આપણે છે એ અગાઉ ઘણું બધું કાર્ય કરી ચૂક્યા છે અને ત્યારબાદ આપણે સરસ મજાની ટેસ્ટ પણ આપી ચૂક્યા છીએ। તો આપણે હાલમાં આપણા ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર ભણી રહ્યા છીએ એકમ 7, જેનું નામ છે કલાકારની ભૂલ, કે જેની અંદર એક મોહન નામના કલાકારની વાતચીત આવે છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ મોહન છે એ ખૂબ જ બુદ્ધિશાળી કલાકાર છે, હોશિયાર છે, ચતુર છે, કે જેની નામના ખૂબ જ બધે પ્રસરાયેલી છે। બરાબર છે, પરંતુ આ મોહન છે એ ખૂબ જ હોશિયાર હોવા છતાં પોતાના જીવનમાં એક ભૂલ કરી બેસે છે અને એ ભૂલને કારણે તે મૃત્યુ પણ પામે છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો એ કઈ ભૂલ છે, કેવી રીતે થઈ જાય છે, એ બધી જ બાબત છે એ અહીંયા આપણને આ એકમની અંદર રજૂ કરવામાં આવેલી છે। બરાબર છે, અગાઉ પણ આપણે ઘણી બધી વાર એકમને વાંચી ગયા, સમજી ગયા અને ઘણું બધું સ્વાધ્યાય કાર્ય પણ કરી ચૂક્યા છે। આ સ્વાધ્યાયમાં આપણે વિકલ્પો કર્યા, શબ્દાર્થ જોયા, ટૂંકા સવાલ જવાબ જોયા, મોટા સવાલ જવાબ જોયા, ખાલી જગ્યા પણ જોઈ ચૂક્યા છે। આજે એનાથી આગળનું કાર્ય પણ જોઈશું અને એ કાર્યને ફરી એક વખત રિવિઝન તરીકે પણ લઈશું। બરાબર છે, તો ચાલો આજે ફરી પાછા આપણે યાદ કરીએ આપણો એકમ 7 કલાકારની ભૂલ। તો મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હોય છે કે જેનું નામ હોય છે તુલમોહન। તુલમોહનને લોકો મોહન કહીને બોલાવતા હોય છે। આ મોહન ખૂબ જ સુંદર મજાની અદ્ભુત અને આબેહુ મૂર્તિઓ બનાવતો કે જેને જોઈને ભલભલા દંગ રહી જવું એટલે કે આશ્ચર્ય પામી જતા। એક વખત છે તે પોતાના મિત્રની મૂર્તિ બનાવે છે। આ મિત્રની મૂર્તિ જોઈને એના મામા પણ છેતરાઈ જાય છે, એને એમ થાય છે કે આ તો સાચો માણસ છે અને તેને બજારમાં લઈ જવા આગ્રહ કરે છે, પરંતુ બાદમાં ખ્યાલ આવે છે કે આ તો પ્રાણ વગરની પથ્થરની મૂર્તિ છે। આવી જ રીતે એક વખત મોહન છે એ પોતાના ઘરના દ્વાર પાસે, દ્વાર એટલે કે દરવાજો, બારણું, તેની પાસે છે એ ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દે છે। એ જોઈને તેને ત્યાં જે ચોર આવે છે ચોરી કરવા માટે, એ પણ ચોરી કર્યા વગર ભાગી જાય છે, કેમ કે એને પણ આ મૂર્તિ છે એ સાચો માણસ લાગે છે। તો આવી રીતે મોહન છે એ અદ્ભુત મૂર્તિઓ બનાવતો હતો કે જેને કોઈ ઓળખી પણ ન શકતું કે આ ખરેખર મૂર્તિ છે કે સાચી વ્યક્તિ છે। આમ ને આમ મોહન ખૂબ સરસ મજાની મૂર્તિઓ બનાવ્યા કરે છે। સમય થતાં છે એ વૃદ્ધ થાય છે અને એને વિચાર આવે છે કે હવે ગમે ત્યારે મારું મૃત્યુ આવશે, મારે મરવું પડશે, તો મારે મારા જીવનમાં કંઈક એવું કાર્ય કરી જવું છે કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે। આવો વિચાર કરતાં 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 તે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવે છે। ચિત્રમાં પણ દર્શાવાય છે કે એકદમ સરસ મજાની એક સરખી
મૂર્તિઓ દેખાય છે કે જે મોહને બનાવેલી હોય છે, જેને જોઈને કોઈ પણ વ્યક્તિ ઓળખી નથી શકતો કે આમાં કંઈ ભૂલ પણ કાઢી શકતો નથી. બરાબર છે, એટલી સુંદર મજાની કળા આ કલાકાર મોહન પાસે હતી. આવી રીતે છે એ મૂર્તિઓ બનાવીને રાખી રહી છે. એક રાત્રે મોહનને સ્વપ્ન આવે છે કે હવે તેનું મૃત્યુ થવાનું છે. મૃત્યુ થશે એટલે યમલોકમાં જવું પડશે. પરંતુ મોહનને થયું કે મારે મારા જીવનમાં કંઈક એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. આમ વિચાર કરી અને તે છે એ પોતે બીજે દિવસે જ્યારે તેનું મૃત્યુ નજીક હોય છે ત્યારે એ આ તેણે બનાવેલી 10 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી જાય છે. મૂર્તિઓ અને મોહનને જોઈને કોઈ ઓળખાણ ન કરી શકે કે આમાંથી મૂર્તિ કઈ છે અને મોહન કયો છે. એટલી સુંદર કળા છે એણે પાથરેલી હતી. આવી રીતે તે પોતે ઊભા રહી જાય છે. મોહનને લઈ આવવા માટે યમરાજ છે એ પોતાના દૂતને મોકલે છે. દૂત એટલે કે સંદેશાવાહક. તેને પોતે છે એ મોહનના ઘરે મોકલે છે. મોહનને ઘરે આવે છે ત્યારે દૂત પણ આશ્ચર્ય પામી જાય છે. કેમ? તો કે અહીંયા તો એક સાથે 11 મોહન જોવા મળે છે, જેમાંથી 10 મૂર્તિઓ હોય છે અને એક સાચો મોહન હોય છે. દૂતને આશ્ચર્ય થાય છે કે આવું તો ક્યારેય બન્યું નથી, હું તો માત્ર એક જ મોહનને લેવા માટે આવ્યો છું ને અહીંયા તો 11 મોહન છે. આવું કેવી રીતે શક્ય બને? તે આશ્ચર્ય પામે છે. તે પોતે છે એ ધારી ધારીને જુએ છે, પરંતુ તેનેથી છે એ સાચો મોહન પકડાઈ શકતો નથી. અને તે મોહનને લીધા વગર છે એ યમરાજ પાસે જાય છે. યમરાજ તો ભારે ગુસ્સે થાય છે અને કહે છે, મૂર્ખ, તું મોહનને ન લાવી શક્યો. મોહન તો એક જ છે, પણ એ ખૂબ જ બુદ્ધિશાળી, ચતુર, હોશિયાર કલાકાર છે અને તું એનાથી બની ગયો છો, છેતરાઈ ગયો છો. આપણે તો દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવ તો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, મતલબ કે એનો ધરતી પરનો સમય પૂર્ણ થઈ ગયો છે, એટલે એને હવે આપણે જીવતો રાખવાનો નથી. આવ તે કહે છે. ફરી પાછો દૂત છે એ મોહનને લેવા આવે છે. તેના પગલાંનો અવાજ આવે છે અને ફરી પાછો છે એ મોહન પોતાની બનાવેલી મૂર્તિઓની વચ્ચે ચૂપચાપ ઊભો રહી જાય છે. અને આવી રીતે છે એ મોહન છે એ શાંતિથી ઊભો હોય છે. દૂત છે એ એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગે છે. આ વખતે પણ ખ્યાલ નથી આવતો કે આમાંથી સાચો મોહન કોણ છે અને મૂર્તિ કોણ છે. પછી દૂત છે એ સરસ મજાની એક યુક્તિ કરે છે, ધારી ધારીને જોવે છે અને વળી પાછો બોલતો જાય છે. કારણ કે એને ખબર હતી કે આમાં એક મોહન તો સાચો છે જ, પરંતુ કેવી રીતે તેને ઓળખવો, એટલે તે પણ એક યુક્તિ કરે છે અને ધીમેથી બોલે છે કે ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, પણ આ તારી બનાવેલી મૂર્તિ છે ને એમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો બધી જ મૂર્તિઓ જીવંત લાગે. આ એક ભૂલને લીધે તારી મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે, તુચ્છ એટલે કે નજીવી છે. આ સાંભળીને મોહને થાય છે કે મારી તો ભૂલ કોઈ દિવસ હોય જ ના શકે, મારી કલાકારીગરીમાં કોઈ ભૂલ કાઢી જ ન શકે. એવી તે વળી કેવી ભૂલ હશે? આજ સુધી કોઈએ કાઢી નથી શક્યા. અને આ દૂત કહે છે કે ભૂલ થઈ છે અને એ રહી શકતો નથી અને એકદમ બોલી ઉઠે છે કે શી ભૂલ છે. અને તરત જ દૂત છે એ મોહનને પકડીને લઈ જાય છે અને કહે છે કે બસ આ એક જ ભૂલ છે. તો શું ભૂલ હતી? એક તો મોહને બોલવાની ભૂલ કરી,
ઉતાવળ કરી અને તે બોલી ગયો. બીજી બાબત એ કે તેનામાં પોતાની કલાકારીગરીને લઈને એક અભિમાન પણ આવી ગયું હતું. તેને થયું હતું કે મારી કલાકારીગરી જેવી કલાકારીગરી કોઈની હોય જ ન શકે. બીજી બાબત કે મારામાં કોઈ દિવસ કાંઈ ભૂલ હોય જ શકે નહીં. આ અભિમાન છે એ તેને મૃત્યુના દ્વાર ખોલાવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પણ જીવનમાં શીખવાનું છે કે કોઈ પણ બાબત રજૂ કરતા પહેલાં શાંતિથી વિચારવું જરૂરી છે. બીજું કે ક્યારે પણ કોઈ પણ કામગીરીનું આપણી ઉપર અભિમાન હોવું જોઈએ નહીં. બરાબર છે? તો ચાલો હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. પહેલું છે કલાકાર. કલાકાર એટલે કે કલાનું સર્જન કરનાર. કોઈ પણ વ્યક્તિની અંદર કંઈ ને કંઈ કલાકારીગરી રહેલી હોય છે. બરાબર છે? તો કલાકાર એટલે કે કલાનું સર્જન કરનાર. શિલ્પી એટલે કે મૂર્તિઓ બનાવનાર. આબેહૂબ એટલે કે હુબહુ તાદ્રશ્ય. દ્વાર એટલે કે બારણું અથવા તો દરવાજો. તફાવત એટલે કે ભેદ અથવા તો જુદાઈ. તરકીબ એટલે કે યુક્તિ. યમરાજ મૃત્યુના દેવ છે. ખાલી એટલે કે હાથે કશું લીધા સિવાય. દેવતા એટલે કે દેવ. નિષ્ણાંત એટલે કે નિપુણ અને હોશિયાર. તુચ્છ એટલે ન જીવું માલ વગરનું. તો આ જોયા આપણે શબ્દાર્થ. હવે જોઈએ આપણે સ્વાધ્યાયના વિકલ્પો. અગાઉ પણ કરી ચૂક્યા છે, ફરી એકવાર વાંચી લઈએ અને આગળ કરીશું. પહેલું છે ચોકીદારની મૂર્તિ જોઈને કોણ ભાગી ગયું? અ બાળકો, બ પોલીસ કે કચોર? તો જવાબમાં લખીશું ક ચોર. બીજું છે શિલ્પીએ પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી કેટલી મૂર્તિઓ બનાવી? તો હમણાં જ આપણે સમજ્યા કે 10 મૂર્તિઓ બનાવે છે. જવાબમાં કરીશું અ. ત્રીજું છે દૂતને નવાઈ લાગી કારણ કે ઘરમાં ઠેર ઠેર મોહન ઊભો હતો. એક સાથે 11 મોહન ઊભા હતા કે મોહન તેને જોઈને મોટેથી હસવા લાગ્યો? તો જવાબમાં જોઈશું બ કે એક સાથે મોહન 11 ઊભા હતા. બરાબર છે ને? ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે એક વાક્યના જવાબ આપો. પહેલું છે મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? તો આપણે પહેલા જ એકમના પહેલા જ ફકરાની અંદર જોયું કે મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. બીજું છે મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? તો જવાબમાં લખીશું પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 આબેહૂબ મૂર્તિઓની વચમાં મોહન ઊભો રહી ગયો હતો. તો એટલા માટે છે ઈ સાચા મોહને દૂત ન ઓળખી શક્યો. ત્રીજું છે ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા? તો જવાબમાં લખીશું કે મોહને ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે ચોર એને સાચો ચોકીદાર માનીને ત્યાંથી ભાગી ગયા. બરાબર છે? તો આ જોયા 3 સવાલ જવાબ. હવે જોઈએ સવાલ નંબર 4. મોહનને શું સ્વપ્ન આવ્યું? તો જવાબમાં લખીશું કે મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. 5મો સવાલ શું છે? યમરાજ દૂત પર કેમ ગુસ્સે થયા? મોહનને લીધા વગર
પાછા આવેલા દૂતને જોઈને યમરાજ તેના પર ગુસ્સે થયા. બરાબર છે. છઠ્ઠો સવાલ શું છે, ચાલો જોઈએ. કલાકાર મોહનને કેમ જીવતો રાખવાનો ન હતો? ચલો બધા યાદ કરીએ, શું કામ એને જીવતો નહોતો રાખવાનો? તો કલાકાર મોહનને જીવતો રાખવાનો ન હતો કારણ કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. બરાબર છે. સાતમો પ્રશ્ન છે, મોહને શી ભૂલ કરી? તો જવાબમાં લખીશું કે દૂતની વાત સાંભળી મોહન એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? આમ તેણે બોલવાની ભૂલ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા ટૂંકા 1-7 સવાલ અને તેના જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, મોટા સવાલના જવાબ. પહેલો પ્રશ્ન છે, યમરાજે દૂતને શું કહ્યું હતું? ચલો યાદ કરીએ, શું કહે છે યમરાજ દૂતને? જવાબમાં લખીશું, યમરાજે દૂતને કહ્યું કે મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. બરાબર છે. આવું યમરાજ દૂતને કહે છે. ચાલો હવે જોઈએ બીજો સવાલ અને તેનો જવાબ. તો બીજો સવાલ છે, વૃદ્ધ થતા મોહને શું વિચાર્યું? જવાબમાં લખીશું, વૃદ્ધ થતા મોહન વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું પડશે, તો મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને છે વર્ષો સુધી ન ભૂલે. આવું છે એ વૃદ્ધ થતા મોહન વિચારે છે. બરાબર છે. ચાલો જોઈએ હવે ત્રીજો સવાલ અને તેનો જવાબ. મોહન કેવી રીતે પકડાઈ ગયો? જવાબમાં લખીશું કે દૂત બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો. નિષ્ણાંત એટલે કે નિપુણ છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી જ મૂર્તિઓ જીવંત લાગે, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. એ એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? અને તરત જ પકડાઈ ગયો. બરાબર છે. તો આ જોયા આપણે મોટા 3 સવાલ અને તેના જવાબ. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો. પહેલી છે, મૂર્તિઓ બનાવનાર શિલ્પીનું નામ ખાલી જગ્યા હતું, શું હતું યાદ કરો? જવાબમાં આવશે તુલમોહન. બરાબર છે. આપણે જોયું એકમમાં કે તુલમોહન છે એ એનું નામ હોય છે. બીજું છે, ખાલી જગ્યાનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. કોનું આયુષ્ય પૂરું થઈ જવાની વાત આવે છે? મોહનનું. બરાબર ને. ત્રીજું છે, યમરાજે ખાલી જગ્યાને થોડીક બુદ્ધિ ચલાવવા કહ્યું. કોને કહે છે? દૂતને. વેરી ગુડ. કોને કહે છે? દૂતને કહે છે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 5,
પ્રશ્ન નંબર 5 છે, નીચેના વાક્યને પાઠના ક્રમમાં ગોઠવો. આ વિદ્યાર્થી મિત્રો, તમારે એકમને ધ્યાનમાં રાખી, સમજી, યાદ રાખી અને પછી આ વાક્યો વાંચવાના છે અને તેને પાછળ આપેલા 5 લીટીની અંદર પૂર્ણ કરવાના રહેશે. બરાબર છે? તો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો રહેશે. છઠ્ઠો પ્રશ્ન ચાલો જોઈએ. હવે છઠ્ઠો પ્રશ્ન છે, ખરા ખોટા કરો. તો પહેલું છે, તુલમોહનને લોકો મોહન કહીને જ બોલાવતા હતા. સાચું છે કે ખોટું છે? સાચી વાત છે, તુલમોહનને લોકો મોહન કહીને જ બોલાવતા હતા. બીજું છે, શિલ્પીના મામા તેની બજારમાં મીઠાઈ લેવા લઈ ગયા. ખોટી વાત છે, કેમ કે એ તો એના મિત્રની મૂર્તિને કહેતા હોય છે. ત્રીજું છે, ચોકીદારની મૂર્તિ જોઈને કૂતરા ભસવા લાગ્યા. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે, ચોર ભાગી જાય છે, કોઈ કૂતરા ભસતા નથી. ચોથું શું છે, બધી મૂર્તિઓમાં મોહન આંખ પટપટાવતો હતો તેથી તે પકડાઈ ગયો. સાચું છે કે ખોટું છે? ખોટી વાત છે, મોહન તો આમનામ ઊભો રહી જાય છે, એ બોલવાની ભૂલ કરે છે ને પકડાઈ જાય છે. આ વિધાન પણ આવશે ખોટું. પાંચમું છે, દૂતને ખાલી હાથે આવેલો જોઈને ભગવાન શંકર ગુસ્સે થયા. ભગવાન શંકરની એકમની અંદર કોઈ વાતચીત આવતી નથી એટલે આ વિધાન પણ થશે ખોટું. બરાબર છે? ચાલો હવે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું છે, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે, આવું કોણ બોલે છે? આપણે પૂર્ણ વાક્યમાં લખીશું, આ વાક્ય યમરાજ બોલે છે. બરાબર ને? એની પછીનું શું છે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી, આવું કોણ બોલે છે? આ વાક્ય પણ યમરાજ બોલે છે. બરાબર ને? ત્રીજું શું છે, સિંહ ભૂલ છે, આવું કોણ બોલે છે? આ વાક્ય તો મોહન બોલી જાય છે. બરાબર છે? ચોથું શું છે, ચાલો વાંચીએ. બસ આ એક જ ભૂલ છે, આવું કોણ બોલી જાય છે? દૂત બોલે છે. એટલે જવાબમાં લખીશું, આ વાક્ય દૂત બોલે છે. પાંચમું છે, થોડીક બુદ્ધિ ચલાવ એટલે એ પકડાઈ જશે, આવું કોણ કહે છે? આ વાક્ય બોલે છે યમરાજ. બરાબર ને? એટલે અહીંયા લખીશું, આ વાક્ય યમરાજ બોલે છે. ચાલો હવે જોઈએ કે એની પછીનો કયો પ્રશ્ન આવે છે. પ્રશ્ન નંબર 8 છે, કલાકાર મોહન વિશે લેખન કામ કરવાનું છે. બરાબર છે? એકમ બરાબર યાદ રહ્યો હશે તો આ સવાલનો જવાબ તમે આરામથી સરસ મજાનો લખી શકશો. તો શું લખીશું ચાલો આપણે જોઈએ. બધાય શાંતિથી વાંચશે. તો પહેલા લખીશું, મોહન એક શિલ્પી હતો. બરાબર ને? એ પોતે એક શિલ્પી હોય છે, મતલબ શિલ્પ એટલે કે પથ્થરમાંથી મૂર્તિઓ બનાવનાર કલાકાર હોય છે. બીજું લખીશું, મોહનનું ખરું નામ તુલમોહન હતું, તેનું સાચું નામ તુલમોહન હોય છે. ત્રીજું શું લખીશું, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. બરાબર ને?
તેની મૂર્તિઓ છે એ કેવી હતી? અદ્ભુત અને આબેહૂબ હતી, કે જે કોઈ ન કરી શકે તેવું એનું કાર્ય હતું. ચોથું લખીશું કે મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જોઈ ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. બરાબર છે. એની પછી લખીશું, મોહને પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી હતી. અને છેલ્લે લખીશું, મોહને બનાવેલી મૂર્તિ જોઈ ભલભલા દંગ રહી જતા. બરાબર છે. તમે પણ આ રીતે આ ઉપરાંત અન્ય વાક્ય પણ બનાવીને લખી શકો છો, પરંતુ ધ્યાનમાં રહે કે પાઠ્યપુસ્તક આધારિત લખવાના રહેશે. બરાબર છે. ચાલો તો આપણે જોયા આ પ્રશ્ન કેટલો જોયો. પ્રશ્ન 8 સુધી આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા હતા, હાલમાં ફરીથી જોયું. આજે હવે આગળનો પ્રશ્ન નંબર 9 જોઈએ. પ્રશ્ન નંબર 9 છે, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અહીંયા તમને શબ્દો 8 આપ્યા છે, તેની જોડણી છે એ ખોટી છે, એને આપણે સાચી છે એ શોધી અને લખવાની છે. આ માટે પાઠ્યપુસ્તક ખૂબ જ જરૂરી છે. પાઠ્યપુસ્તકમાં તમારે જોવાનું છે કે કયો શબ્દ કઈ રીતે લખાય છે અને એ રીતે આમાં લેખનકામ કરવાનું રહેશે. પહેલું છે શિલ્પી, કેવી રીતે લખાય છે જુઓ. ત્યારબાદ છે મૂર્તિ. ત્રીજું છે મિત્ર. ચોથું છે મૃત્યુ. પાંચમું છે બુદ્ધિ. છઠ્ઠું છે નિષ્ણાંત. સાતમું છે શાંતિ નહીં પરંતુ શાંતિ આવશે. અને આઠમું આવશે ભૂલ. તો તમારે આ રીતે વ્યવસ્થિત જોડણી છે એને સુધારીને લખવાની રહેશે. બરાબર છે. ચાલો આ જોયો 9મો પ્રશ્ન. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે દ્વાર. દ્વાર એટલે કે દરવાજો. બરાબર છે. શુદ્ધ ગુજરાતીમાં દરવાજાને બારણાને દ્વાર કહેવામાં આવે છે. બીજું છે વૃદ્ધ. વૃદ્ધ એટલે કે ઘરડું. ત્રીજું છે યુક્તિ. યુક્તિ એટલે શું થશે, એકમની અંદર આપણે સમજી ગયા છીએ. યુક્તિ એટલે કે તરકીબ. ચોથું છે ચતુર. ચતુર એટલે કે હોશિયાર, ચાલાક. બરાબર ને. પાંચમો છે તુચ્છ. તુચ્છ એટલે શું થશે, હલકું, નજીવું પણ કહી શકીએ છીએ. છઠ્ઠું છે આંખ. આંખ એટલે નયન કહી શકાય, નેત્ર પણ કહી શકાય, લોચન પણ કહી શકાય અને ચક્ષુ પણ કહી શકાય. બરાબર છે. ઘણા બધા અર્થ છે એ થઈ શકે છે. સાતમું છે નિષ્ણાંત. નિષ્ણાંત એટલે કે નિપુણ. કોઈ પણ કાર્યમાં છે કોઈ વ્યક્તિ છે એની સારામાં સારી હોશિયારી હોય તો એ વ્યક્તિને આપણે નિષ્ણાંત કહી શકીએ. આઠમું છે આબેહૂબ. આબેહૂબ એટલે હુબહુ અથવા તો તાદ્રશ્ય. નવમું છે દૂત. દૂત એટલે કે સંદેશાવાહક. પ્રાણ. પ્રાણ એટલે કે જીવ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયા આપણે સમાનાર્થી શબ્દો. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. બરાબર છે. અહીંયા આપણને વિરુદ્ધાર્થી શબ્દ રજૂ કરવાના કીધા છે. તો પહેલો છે મરેલું. મરેલુંનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે, જીવતું. બરાબર છે. બીજું છે યુવાન.
युवान नो अर्थ थशे वृद्ध अथवा तो घरडो पण लखी शके। त्रीजु छे अशांति, तो अशांति नो विरुद्धार्थी शब्द शुं थशे? शांति। चौथो शब्द छे मूर्ख, तो मूर्ख नो विरुद्धार्थी शुं थशे? होशियार अथवा तो समझदार पण कही शके। एनी पछी छे पांचमो शब्द झड़पी, झड़पी एटले के फटाफट, एनो विरोधार्थी शुं थशे? धीमे। छठो छे आवव, तो एनो विरोधार्थी शुं थशे विद्यार्थी मित्रो? जाऊ। बराबर छे ने? तो आ જોયા આપણે પ્રશ્ન નંબર 11 ના વિરુદ્ધાર્થી શબ્દ। બરાબર છે, આ વિરુદ્ધાર્થી શબ્દો પણ આપણે જોઈ લીધા। હવે આપણે જોઈશું કે આજનું સરસ મજાનું તમારું ઘરકામ। બરાબર છે, ઘરકામમાં શું કરવાનું રહેશે? તો કે સ્વાધ્યાય પોથીનો આજે જે પ્રશ્ન નંબર 9 જોડણી, પ્રશ્ન નંબર 10 સમાનાર્થી શબ્દો અને પ્રશ્ન નંબર 11 વિરુદ્ધાર્થી શબ્દો જે આપણે કર્યા નવા, એને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરી નાખવાના રહેશે। બરાબર છે, જે લોકો પાકીબુકમાં લખે છે એ લોકો એ જ રીતે સરસ અક્ષરે પાકીબુકમાં લખી નાખશે। બરાબર છે, અહીંયાથી આગળનો સ્વાધ્યાય આપણે આગળના તાસની અંદર કરીશું। ત્યાં સુધી તમે ખૂબ સરસ મજાનું ઘરે રહીને ભણી રહ્યા છો, શીખી રહ્યા છો, આગળ વધી રહ્યા છો, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર।